ચલો વેલકમ બેક. હવે લાસ્ટ ટાઈમ જેટલા બી એક્ઝામ્પલ જોયા તેમાં બધામાં કેવું હતું ખબર, y = x² હતું, બરોબર છે? y = 2x² હતું, એક જ પદ આવતું હતું. હવે આ બધા જે છે આ બધા પરવલય છે, અને પરવલય હોય તો આ પરવલય બધા જે x અક્ષને છેદતા હોય ને, x અક્ષને છેદતા હોય ત્યારે એ ઉદ્ગમ બિંદુમાં છેદતા હોય. હંમેશા આ બધા પરવલય જે છે એ પરવલય આવી રીતે હોય, કાં તો આવી રીતે હોય, બરોબર છે, કાં તો આવી રીતે હોય. હંમેશા છેદ બિંદુ x અક્ષ સાથેનું છેદ બિંદુ એ લોકોનું 0 હોય, 0 કોમા 0 હોય હંમેશા. જ્યારે y બરાબર x² અને y બરાબર 2x² આ y બરાબર 3x² y બરાબર ગમે તે y બરાબર 4x² પણ એક જ પદ હોવું જોઈએ, એક જ પદ. તો આ જે એક જ પદ હોય તો આપણે જે આગળના એક્ઝામ્પલમાં જે કર્યું હતું બેટા એ સિમ્પલ આપણે કરી શકીએ. આપણે આગળના એક્ઝામ્પલમાં શું કરતા હતા તમને બતાવું તો, આપણે આગળના એક્ઝામ્પલ ની અંદર સીધું જો y બરાબર x² y બરાબર 2x² 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 3x² 3x² તો સિમ્પલ આપણે ઇન્ટિગ્રેશન y dx કરી નાખતા હતા. તમને ખ્યાલ હોય તો આપણે સિમ્પલ એમાં ઇન્ટિગ્રેશન y dx કરી નાખતા હતા. કેમ y dx કરી નાખતા હતા? કેમ કે આમાં એ x અક્ષને કોઈ જગ્યાએ છેદવાનું હતું જ નહીં. કેમ કે આ બધામાં બધાની જે ફિગર છે, બધાની જે આકૃતિ છે હંમેશા આવી જ બનવાની હતી. એટલે કે x અક્ષને હંમેશા અહીંયા જ છેદવાનું હતું. આ બધામાં જોઈ લો, આ બધા સેમ છે, આ બધા a to z બધા જ સેમ છે. પણ હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે બેટા, આ એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલમાં પહેલો એક્ઝામ્પલ જુઓ, અહીંયા y બરાબર x² નથી, ત્રણ પદ આપેલા છે. y બરાબર આવી રીતે આપેલું છે આપણે, જો તમને ખબર પડશે, y બરાબર x² -7x + 10 આવું આપેલું છે. તો આમાં આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન y dx કરીને આગળ નહીં વધાય. આ ટાઈપનો એક્ઝામ્પલ હોય તો તમારે પહેલા એના છેદ બિંદુ શોધવા પડશે કે આ આની જો હું આકૃતિ ડ્રો કરું તો આની જો હું આકૃતિ ડ્રો કરીશ તો એ x અક્ષને કયા કયા બિંદુ આગળ છેદશે. આ જે છે આ વક્ર છે, એ વક્રનો હું ગ્રાફ ડ્રો કરીશ, એનો હું આલેખ ડ્રો કરીશ તો એ આલેખ x અક્ષને કયા કયા બિંદુમાં છેદશે એ મારે પહેલા સર્ચ કરવું પડે. તો જ્યારે પણ કોઈ આલેખ x અક્ષને છેદતું હોય, ફોર એક્ઝામ્પલ હું કહું કે આ આલેખ અહીંયા x અક્ષને અહીંયા છેદે છે, હવે અહીંયા છેદતો હોય તો x અક્ષને જ્યાં છેદતું હોય ત્યાં y અક્ષ હંમેશા શું હોય? તો x અક્ષને જ્યાં છેદતું હોય ત્યાં y અક્ષ હંમેશા 0 હોય. તેનો મતલબ એમ થયો કે હું y બરાબર 0 મૂકી દઉં અને આમાંથી હું ઉકેલ લાવું અને x ની જે બે વેલ્યુ મળે એના છેદ બિંદુ થયા. તો સિમ્પલ આપણે અહીંયા y બરાબર શું કરતા હતા, 0. તો 0 બરાબર x² - 7x + 10 થાય, બરાબર. ભાગ પાડો 5 2 10, તો ભાઈ x - 5, x - 2 બરાબર 0, એટલે કે x બરાબર 5 આવ્યું અને x બરાબર 2 આવ્યું. મતલબ કે આ જે આલેખ હશે આનો જો હું આલેખ ડ્રો કરું તો એ આલેખ x અક્ષને ક્યાંથી ક્યાં છેદશે? તો x અક્ષને 2, 0 આગળ છેદશે, x બરાબર 2 આવ્યું અને એક 5, 0 આગળ છેદશે. એટલે કે હવે હું ઇન્ટિગ્રેશન y dx કરીશ તો આ ઇન્ટિગ્રેશન y dx માં લિમિટ શું મૂકીશ? તો લિમિટ મૂકીશ 2 થી 5. તો અહીંયા લિમિટ મૂકીશ 2 થી 5 અને y બરાબર શું મૂકી દઈશ? હવે y બરાબર આખું આ મૂકી દઈશ. તો તમે જોશો તો ઇન્ટિગ્રેશન 2 થી 5 x² - 7x + 10 dx. હવે સિમ્પલ સંકલન કરી નાખો, તમારો દાખલો પતી ગયો. x³ / 3 થાય - 7x² / 2 થાય + 10x થાય, અહીંયા આગળ 2 થી 5. જો 125 ભાગ્યા 3, પછી પછી 25 સીતા 175, 175 ભાગ્યા 2 બરોબર છે, અને 50 માઇનસ બ્રેકેટમાં 2 મૂકી દો, 8 ભાગ્યા 3 માઇનસ 2 નું 4 સીતા 28 માઇનસ 28 ભાગ્યા 2 અને વત્તા 20, તો વત્તા 20. સાદુરૂપ આપો, 125 ભાગ્યા 3 માઇનસ 8 ભાગ્યા 3 117 ભાગ્યા 3 માઇનસ 175 ભાગ્યા 2 વત્તા 28 ભાગ્યા 2 થશે. તો 175 માઇનસ 28 કરી નાખો, 15 માંથી 8 જાય તો 7, 6 માંથી 2 જાય તો 4, 147 થશે. તો માઇનસ 147 ભાગ્યા 2 અને 50 માઇનસ 20 શું થશે? 50 માઇનસ 20 એટલે કે પ્લસ 30. 3 3 9, 2 3 9 27, 3 3 9, 2 9 17 9 27, 39 થશે, બરોબર.
39 માઇનસ 147 ભાગ્યા 2 વત્તા 30 બેનો સાલો, તો 78 માઇનસ 147 વત્તા 60 ભાગ્યા 2, તો 78 વત્તા 60 138, તો 138 માઇનસ 147 ભાગ્યા 2 એટલે માઇનસ 9/7, પણ ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ ના હોય એટલે આપણે એને પ્લસ 9/7 લઈશું. આ આપણો જવાબ આવી ગયો, સિમ્પલ બધી ગયું. આ તમને આવડવું જોઈએ, આ આવડે તમારો બેડો પાર થઈ જાય. આગળ વધીએ, જો સિમ્પલ તમને ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જો, y² = 4x, y² હવે ઇન્ટિગ્રેશન એ ડાયરેક્ટ y dx, આપણે તો આ સુમન છે ઇન્ટિગ્રેશન y dx, પણ y² = 4x છે તો આ તો સિમ્પલ થઈ ગયું, એક જ પદ છે, તો y dx કરવાનું છે. y dx કરવું છે તો y² = 4x, તો વર્ગમૂળ કરો બંને બાજુ, તો બંને બાજુ વર્ગમૂળ કરો તો y² = 4x હોય તો y બરાબર શું થાય, 2 root x થાય કે ના થાય, તો મૂકી દો અહીંયા આગળ સિમ્પલ દાખલો પતી જશે, 2 root x dx. હવે અહીંયા હવે એક જ પદ છે એટલે હવે x = 2 તો બીજું શું લેવાનું, 0, તો 0 થી 2, ચલો આ 2 બાર લઈ લઉં, વર્ગમૂળમાં x, તો x ની 1/2 + 1 છેદમાં 1/2 + 1 જોઈ લો, તો 2, અહીંયા x ની 3/2 છેદમાં 3/2 લિમિટ મૂકવાની 0 થી 2, રાઈટ, ચલો 2 2 4 એટલે છેદ અહીંયા 4 ભાગ્યા 3 થશે અને અહીંયા 8 ની 3/2 થશે, 2 ની 3/2 થશે, સોરી 2 ની 3/2 થશે, દાખલો પતી ગયો. ઓકે ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે જે 3 એક્ઝામ્પલ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ 3 એક્ઝામ્પલ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, તમે આ ખાસ ધ્યાનમાં રાખશો ને તમને વાંધો નહીં આવે, બરોબર ને, ઘણી બધી પૂછાયેલા છે. જો શું કીધું છે, વક્ર y = x² વક્ર y = x² અને રેખા y = x + 2, હવે આવું આપેલું છે, જો y = x² અને y = x + 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો, તો આમાં તમારે એક ખાસ વસ્તુ યાદ રાખી દેવાની કે રેખા માઇનસ વક્ર, આવ યાદ રાખી દેવાનું, રેખા માઇનસ વક્ર, બસ ધેટ્સ ઇટ, રેખા માઇનસ વક્ર, રેખા માઇનસ વક્ર મગર મેં ગુસાડી દો, રેખાનું સમીકરણ માઇનસ વક્રનું સમીકરણ કરી દેવાનું, પણ એની પહેલા તમારે લિમિટ લેવાની પડશે ને, તો એ લિમિટ માટે તમારે શું કરવાનું, એ લિમિટ માટે તમારે આ બે સમીકરણને ઉકેલવાના, તો y = x² છે ને y = x + 2 છે, તો અહીંયા પણ y છે અને અહીંયા પણ y છે, મતલબ કે બંનેને હું સરખાવી શકું, તો બંનેને સરખાવું તો x² = x + 2 થાય, તો ભાઈ x² માઇનસ x માઇનસ 2 બરાબર 0 થાય, એટલે કે ભાઈ x માઇનસ 2 ભાગ પાડું x પ્લસ 1 બરાબર 0 થાય, એટલે કે ભાઈ x બરાબર 2 અને x બરાબર માઇનસ 1 થાય, રાઈટ, તો લિમિટ મને મળી ગઈ, લોઅર લિમિટ અપર લિમિટ, તો લોઅર લિમિટ મારી માઇનસ 1 છે, અપર લિમિટ મારી પ્લસ 2 છે, ડન. હવે રેખા માઇનસ વક્ર કરવાનું છે, જોજો રેખા માઇનસ વક્ર, તો રેખા માઇનસ વક્ર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, તો ઇન્ટિગ્રેશનમાં રેખા x પ્લસ 2 છે તો x પ્લસ 2, માઇનસ વક્ર, વક્ર x સ્ક્વેર છે તો માઇનસ x સ્ક્વેર, પછી રેખાનું સમીકરણ માઇનસ વક્રનું સમીકરણ મૂકી દેવાનું, y ને કરતા બનાવી મૂકવાનું, તો x પ્લસ 2 અહીંયા y ને કરતા છે, અહીંયા y ને કરતા છે, લિમિટ ક્યારે ક્યાં મૂકવાની, લિમિટ મૂકવાની માઇનસ 1 થી 2, તો માઇનસ 1 થી 2, આ રેખા માઇનસ વક્ર કેમ કરવાનું, શું કરવાનું, એની આખી લાંબી પ્રોસિજર છે, જો તમે 11th અને 12th નું મેથ્સ ભણેલા હો તો તમને આખું ડિટેલમાં ભણાવત, કેમ કે આવું કેમ આવે, આનું એક રીઝન છે, પણ એ રીઝન હતા કરવા બેસીશ ને તમે લોકો બધા સુઈ જશો, સિમ્પલ મગજમાં ઘુસાડી દો રેખા માઇનસ વક્ર કરવાનું, રાઈટ. હવે કરી નાખો સંકલન, x નું x² / 2 થઈ જશે, માઇનસ પ્લસ 2x થશે બરાબર, અને માઇનસ x³ / 3 થશે, કાં તો પછી એવું ના કરવું હોય તો બધાનું અલગ અલગ કરી નાખો, જો રેખા માઇનસ વક્ર કીધું છે ને તો આ બધાનું અલગ અલગ કરી નાખો, અલગ અલગ કેવી રીતે કરી નાખો, જો તમે બતાવો, ચલો ભાઈ નાનું નાનું શું આવો છો, મોટું મોટું આવો યાર, અહીંયા જો રેખાનું પહેલા કરી નાખો, રેખાનું પહેલા તમે સંકલન કરી નાખો, રેખાનું તો ઇન્ટિગ્રેશન રેખાનું કરી નાખશો x + 2 બરાબર, એટલે કે ભાઈ x² / 2 + 2x, ચલો આ કેટલું થાય, માઇનસ 1 થી 2 મૂકવાનું, માઇનસ 1 થી 2, એકવાર 2 મૂકો તો 4/2 વત્તા 4, એક વાર માઇનસ 1 મૂકો, માઇનસ માઇનસ 1 મૂકશો તો 1/2 થશે, માઇનસ 2 થશે, ચલો 4/2 એટલે 2,
સોરી ચાર દૂતીયાંશ પ્લસ ચાર માઇનસ એક દૂતીયાંશ પ્લસ બે થઈ જશે. તો અહીંયા આગળ ત્રણ દૂતીયાંશ થશે, ચાર વત્તા બે છ થશે. લસા લઈ લો, ત્રણ છ દુ બાર ને પંદર, એટલે પંદર દૂતીયાંશ થયું. પંદર દૂતીયાંશ તમારું રેખાનું થયું. હવે વક્રનું કરી નાખો, વાય બરાબર એક્સ સ્ક્વેર નું કરી નાખો. તો ઇન્ટીગ્રેશન લિમિટ તો આની અંદર મૂકવાની માઇનસ વન થી ટુ, તો માઇનસ વન થી ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ, તો એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ વન થી ટુ. એકવાર બે મૂકો તો આઠ તૃતીયાંશ, અને એકવાર માઇનસ વન મૂકો તો માઇનસ એક તૃતીયાંશ પ્લસ એક તૃતીયાંશ થઈ જાય, તો પ્લસ એક તૃતીયાંશ. નવ તૃતીયાંશ એટલે કે ત્રણ. વક્રનું આવ્યું, આ રેખાનું આવ્યું, તો રેખા માઇનસ વક્ર એટલે કે પંદર દૂતીયાંશ માઇનસ ત્રણ, ત્રણ દુ છ, નવ દૂતીયાંશ તમારો જવાબ છે. બરોબર, શું કરવાનું? તો સ્ટેપ નંબર વન, જે બી આપેલા છે એ બંનેનું ઉકેલ લાવો, તમને એક્સ ની વેલ્યુ મળશે, અને રેખા માઇનસ વક્ર બસ. જો બીજો એક્ઝામ્પલ તમે કરો તમને ખબર પડશે. અહીંયા કીધું છે આપણને વાય બરાબર એક્સ સ્ક્વેર, અહીંયા વાય બરાબર એક્સ સ્ક્વેર છે, ઓકે, અને અહીંયા આગળ વાય બરાબર એક્સ છે, તો વાય બરાબર એક્સ છે. જોયું, આ રેખા છે અને વક્ર છે. તો પેલા બંને ઉકેલીએ, અહીંયા વાય બરાબર એક્સ સ્ક્વેર છે અને વાય બરાબર એક્સ છે, બંને સરખાઈ દો, તો એક્સ બરાબર એક્સ સ્ક્વેર કહેવાય. તો એક્સ સ્ક્વેર ને આબર, એક્સ ને આબર લઈ જઈએ, તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ બરાબર ઝીરો કહેવાય. એક્સ સામાન્ય કાઢું તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો કહેવાય, એટલે એક્સ બરાબર ઝીરો અને એક્સ બરાબર વન થાય. બરોબર, ઝીરો થી વન લિમિટ આવી ગઈ આપણી આગળ. હવે શું કરશું? રેખા માઇનસ વક્ર, બધા રેખાનું સમીકરણ નાખો. ઇન્ટીગ્રેશન વાય ડીએક્સ, રેખા આ હતી, વાય બરાબર શું છે? એક્સ છે, તો એક્સ ડીએક્સ. તો ભાઈ લિમિટ શું મૂકશું? ઝીરો થી વન, તો ભાઈ એક્સ સ્ક્વેર બાય ટુ થશે, લિમિટ મૂકીશું ઝીરો થી વન, તો વન બાય ટુ થઈ ગયું. વક્ર કરી નાખો, તો વક્ર વાય બરાબર એક્સ સ્ક્વેર છે, તો વાય ડીએક્સ એટલે કે એક્સ સ્ક્વેર ડીએક્સ. લિમિટ શું મૂકશું? ઝીરો થી વન મૂકશું, તો ભાઈ એક્સ ક્યુબ બાય થ્રી, લિમિટ શું મૂકશું? ઝીરો થી વન એટલે કે વન બાય થ્રી. આ વક્રનો જવાબ આવ્યો, આ રેખાનો, રેખા માઇનસ વક્ર, એક દૂતીયાંશ માઇનસ એક તૃતીયાંશ, ત્રણ એકા ત્રણ એક છષ્ટમાંશ તમારો જવાબ. ખબર પડી ગઈ? સિમ્પલ છે, એક જ મેથડ છે ભાઈ, બીજી કોઈ મેથડ છે જ નહીં. બરોબર, જો નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ એટલે વધારે ક્લિયર થાય. વક્ર વાય બરાબર એક્સ સ્ક્વેર, વાય બરાબર એક્સ સ્ક્વેર વક્ર છે, અને એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ વન છે, ઓકે, અને રેખા વાય બરાબર એક્સ માઇનસ થ્રી છે. કશું ખબર નહીં, બેનો ઉકેલ દો. તો એક્સ માઇનસ થ્રી, અહીંયા વાય બરાબર એક્સ માઇનસ થ્રી છે અને વાય બરાબર અહીંયા છે, તો ભાઈ અહીંયા આગળ એક્સ માઇનસ થ્રી બરાબર એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ વન કરાય, આ બધું આગળ લઈ જાઓ, તો એક્સ સ્ક્વેર માઇનસ ફાઈવ એક્સ પ્લસ ફોર બરાબર ઝીરો થાય. ચાર એકા ચાર ભાગ પડે, એક્સ માઇનસ ચાર, એક્સ માઇનસ વન બરાબર ઝીરો, એટલે કે ભાઈ એક્સ બરાબર ચાર આવ્યું, એક્સ બરાબર વન આવ્યું, લિમિટ આવી એક થી ચાર ની. રેખા માઇનસ વક્ર, તો બધા રેખાનું કરીએ, વાય ડીએક્સ, તો વાય શું છે? એક્સ માઇનસ ત્રણ ડીએક્સ, લિમિટ છે એક થી ચાર. અહીંયા આગળ એક્સ સ્ક્વેર બાય ટુ માઇનસ થ્રી એક્સ કરવાનું, એક થી ચાર, ચાર મૂકો તો સોળ ભાગ્યા બે માઇનસ બાર માઇનસ ચાર, હવે વન મૂકો તો એક ભાગ્યા બે માઇનસ ત્રણ, તો સોળ ભાગ્યા બે માઇનસ એક ભાગ્યા બે પંદર ભાગ્યા બે, માઇનસ બાર વત્તા ત્રણ થાય, માઇનસ બાર વત્તા ત્રણ તો માઇનસ નવ, રસાવો નવ દુ અઢાર, માઇનસ બાર વત્તા ત્રણ બરાબર છે, વત્તા ત્રણ થાય એટલે માઇનસ નવ થાય, નવ દુ અઢાર એટલે માઇનસ અઢાર, માઇનસ ત્રણ દૂતીયાંશ, માઇનસ ત્રણ દૂતીયાંશ એટલે કે પ્લસ ત્રણ દૂતીયાંશ આપણે લેવાનું, કેમ કે ક્ષેત્રફળ હંમેશા ધન જ હોય. આ રેખા થઈ ગયું, હવે વક્ર કરો ફટાફટ. ચલો આ સિમ્પલ છે, સીધે સીધું વક્રનું સંકલન કરી નાખું, તો એક્સ સ્ક્વેર શું થાય? એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ ફોર એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ એક્સ, લિમિટ શું મૂકવાની? એક થી ચાર, ચાર મૂકી દો, ચોકો ચોકો સોળ ચોક ચોસઠ, તો ભાઈ ચોસઠ ભાગ્યા ત્રણ, ચોકો ચોકો સોળ ચોક ચોસઠ, તો ચોસઠ ભાગ્યા બે વત્તા ચાર માઇનસ, અહીંયા એક ભાગ્યા ત્રણ માઇનસ ચાર ભાગ્યા બે પ્લસ એક. જો ચોસઠ ભાગ્યા ત્રણ માઇનસ એક ભાગ્યા ત્રણ એટલે કે ત્રેસઠ ભાગ્યા ત્રણ, ત્રેસઠ ભાગ્યા ત્રણ થશે, માઇનસ ચોસઠ ભાગ્યા બે પ્લસ ચાર ભાગ્યા બે એટલે કે માઇનસ સાહીઠ ભાગ્યા બે, આવું થશે, પ્લસ ચાર માઇનસ એક એટલે પ્લસ ત્રણ. હવે અહીંયા જો ત્રણ દુ છો એકવીસ તરી ત્રેસઠ, માઇનસ ચાલીસ માઇનસ ત્રીસ, માઇનસ ત્રીસ થશે અને પ્લસ ત્રણ થશે,
રાઈટ, તો 21 થી 3 24 થી માઈનસ 30 માઈનસ 6 એટલે પ્લસ 6 આવે, બરાબર. હવે 3 દૂત્યાંશ માઈનસ 6 કરી નાખો, તો 3 દૂત્યાંશ માઈનસ 6 કરશો તો 3 દૂત્યાંશ માઈનસ 6, 6 2 12 9 દૂત્યાંશ આવ્યું, બરાબર. અગેન માઈનસ આવ્યું પણ પ્લસ લઈશું, દાખલો પતી ગયો, રાઈટ. તો ભાઈ આ હતું તમારું સંકલનના ઉપયોગો જેમાં આપણે ક્ષેત્રફળ શોધી લીધું. હવે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે ઘનફળ શોધશું. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.